ગુજરાતી કોલેજ ઓફ બિઝનેસ કોમ્પ્યુટર સાયન્સ એન્ડ રિસર્ચ ઉમરક કે મહિલા સેલ દ્વારા 31 અગસ્ત 2024 કો છાત્રાઓ કે લીએ આત્મરક્ષા પર એક વિશેષ સત્ર કા આયોજન કિયા ગયા. इस सत्र में सेंसर धर्मेश बी मिस्त्री को एक प्रसिद्ध आत्मरक्षा विशेषज्ञ द्वारा प्रशिक्षित किया गया. सत्र के पहले भाग में सेंसाई धर्मेश मिस्त्री द्वारा छात्रों को आत्मरक्षा के बुनियादी सिद्धांत सिखाए गए. उन्होंने छात्रों को आत्मविश्वास विकसित करने और संकट के समय में अपनी सुरक्षा कैसे करें इसकी जानकारी दी. सत्र का मुख्य उद्देश्य छात्राओं में सुरक्षा जागरूकता और आत्मरक्षा कौशल विकसित करना था ताकि वे आपदा में सक्षम हो. विद्या भारती ट्रस्ट के सचिव श्री किरीट भाई पटेल, सह सचिव श्री भरत भाई पटेल और समस्त ट्रस्ट मंडल ने इस उत्कृष्ट योजना के लिए कॉलेज के महिला सेल को बधाई दी. कैमरामैन कैलाश कुमावत के साथ संवाददाता सुजाता वडेर, बीएचपी न्यूज बारडोली. विद्या भारती ट्रस्ट कैंपस जे अलग अलग कोर्सेस करावे छे जेम के बीबीए बीसीए एमबीए एमसीए डिग्री डिप्लोमा फार्मसी तो अमे मात्र अहीं भणतरनी बाराक्षरी सिवाय ए लोकोने રક્ષણની બારાક્ષરી પણ શીખવા માંગીએ છીએ અને એટલા માટે જ અમે અમારી સૌ દીકરીઓને આ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવા માટે અમે આજે તૈયાર થયા છીએ. આપણી સાથે નુપુર છે કે જેણે આજે સેમિનારમાં પોતાના જુદા જુદા સ્ટન્ટ બતાવેલા છે કે છોકરીઓ કઈ રીતે સેલ્ફ ડિફેન્સ કરવું જોઈએ એ બાબતે નુપુર પાસે આપણે પ્રેરણા લઈને પણ એમને પૂછીએ કે આ એને કરાટેમાં આવવાનું કેવી રીતે એમને થયું અને કેટલા વર્ષથી આ ફિલ્ડમાં છે. નુપુર, તમે આ ફિલ્ડમાં કેટલા વર્ષથી છો અને તમને શું મોટિવેટ કર્યું કે મારે આજે કરાટેમાં જવું છે? મેં આ ફિલ્ડમાં 2 વર્ષથી છું. હમણાં મારું 12th ચાલે છે એટલે મેં 5 મંથથી ક્લાસમાં નથી જતી અને મેં સ્કૂલમાં બી કરાટે કર્યું છે ને ત્યાંથી મને મોટિવેશન મળ્યું અને ઘરે કીધું મેં તો ઘરેથી મને ઓપ્શન આપ્યા કે તારે ડાન્સ ક્લાસ જોઈન કરવા છે કે કરાટે ક્લાસ, તો મેં કીધું કરાટે ક્લાસ અને મેં હમણાં બહુ સ્ટ્રોંગ છું. નમસ્કાર, આજે વિદ્યા ભારતી ટ્રસ્ટ અને વોરિયર એકેડમી દ્વારા આજે વિદ્યા ભારતી કોલેજ ખાતે બાળકીઓને જાગૃત કરવા માટે અને આજે સમાજમાં જે નારીઓ પ્રત્યે જે હિંસા થઈ રહી છે એના સ્વ બચાવ માટે જે છોકરીઓને જાગૃત કરવી જોઈએ તો પોતાને સેલ્ફ ડિફેન્સ માટે તે શું કરી શકે તે માટે એક આજે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. એ સેમિનાર વિશે આજે બાળકીઓને ઘણું બધું સેલ્ફ ડિફેન્સ માટે શીખવાડવામાં આવ્યું છે અને એ સેમિનાર શેના માટે આજે આયોજિત કરવામાં આવ્યું હતું તેના વિશે આપણે માહિતી લઈએ. મેડમ, આજે તમારે કોલેજ તરફથી આજે બાળકીઓ માટે સેમિનારનું એક આયોજન કરવા માટે બહુ સારું પગલું છે કે આજે સમાજમાં આ વસ્તુ અવેરનેસ હોવી જ જોઈએ. તો મેડમ, આજે સેમિનાર તમે આયોજન કર્યું છે અને બાળકીઓ માટે જે કરેલું છે એના માટે અમે એપ્રિશિએટ, ખરેખર હું એક લેડીઝ તરીકે હું એપ્રિશિએટ કરું છું મેડમ, તો એ બાબતે તમે શું કહેવા માંગો છો? આજે આપણને સૌને ખબર છે કે શું સિચ્યુએશન થઈ રહી છે. નિર્ભયા 1, નિર્ભયા 2, નિર્ભયા 3 આવા કેસીસ બન્યા જ કરે છે. તો એના માટે આપણે કેન્ડલ માર્ચ કરવાને બદલે જો ખરા અર્થમાં જો આપણે કંઈક કરવું હોય તો આપણે આ દીકરીઓને સક્ષમ બનાવી શકીએ, એ લોકોને મજબૂત બનાવી શકીએ. કેન્ડલ લઈને ચાલવાથી કંઈ થવાનું નથી, પણ હા, આપણે જો છોકરીઓને સેલ્ફ ડિફેન્સ જો એક 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 કરીને જો દરેક છોકરી સેલ્ફ ડિફેન્સ શીખી જશે તો આવા કોઈ કેસ બનવાના કોઈ ચાન્સીસ રહેવાના જ નથી. તો અમારો હેતુ એ હતું કે આજની અમારી જે છોકરીઓ છે, આ યુવા પેઢીની જે છોકરીઓ છે, એ લોકોને સેલ્ફ ડિફેન્સનું મહત્વ ખબર પડે અને એ લોકો પોતાનું આત્મરક્ષણ કરી શકે. હવે આપણે વેલફેર એકેડમી કરાટે દ્વારા જે સર છે આપણે એમની પાસે માહિતી લઈએ કે આજે અમે જે આ સેમિનાર આવ્યો છે બાળકીઓને જાગૃત કરે છે કે પોતાના સેલ્ફ ડિફેન્સ માટે શું કરી શકે એ માટે થોડા એમને કર્તવ્યો બતાવેલા છે, તો એ બાબતે આપણે સર જોડે વાત કરીએ. સર, આજે તમે એક સારું એવું ઇનિશિયેટિવ લઈને અહીંયા બાળકીઓ માટેનું એક સારું એક પ્રોગ્રામ રજૂ કર્યો છે. સર, હવે આગળ પણ બીજી પણ સ્કૂલમાં કોલેજમાં મને લાગે છે ત્યાં સુધી આવા પ્રોગ્રામ થવા જ જોઈએ અને આપણે કોર્સ બધા શીખડાવે છે કોલેજોમાં સ્કૂલોમાં, પણ એક મને હવે એવું લાગે છે કે આવા ટાઈમે હવે છે ને આ એક કોર્સ પણ સરકારે એડ કરવો જોઈએ અને શીખડાવવું જોઈએ, મિનિમમ ભલે ચાર્જ હોય એ રીતે. ના, બિલકુલ સાચી વાત છે તમારી. મેં પહેલા જ મારા વક્તવ્યમાં એ જ વસ્તુ કીધેલી કે ઇઝરાયલ ને જર્મની, સાઉથ કોરિયા આ બધી કન્ટ્રીઓમાં કમ્પલસરી છે, તમારે આર્મી ટ્રેનિંગ કમ્પલસરી છે. તો અહીંયાની બી સ્કૂલો અને કોલેજોમાં આ સેલ્ફ ડિફેન્સ કમ્પલસરી કરવું જ જોઈએ. આમાં શું થાય, તમે ઓપ્શન આપશો, ઓપ્શનમાં કોઈ નહીં આવશે. એ ક્યારે આવશે, જ્યારે કોઈ વારદાત થશે ને ત્યારે જ એક દિવસનો સેશન રાખશે
જેમ આપણે કેમ રેલવે સ્ટેશન પર પેલી બુક મળતી હોય ને, એક દિવસમાં કોમ્પ્યુટર શીખો, એક દિવસમાં ઇંગ્લિશ શીખો, એ રીતનું એક દિવસનું સેશન શીખો અને બસ પટી જશે. પાછું જ્યારે પાછું એક વારદાતની રાહ જોવામાં આવશે ને પાછી મીણબત્તી લઈને ચાલવામાં આવશે અને તે ટાઈમે પાછું એક સેશન રાખવામાં આવશે. એટલે મારે તો એ જ કહેવું છે કે સ્કૂલ ને કોલેજોએ કમ્પલસરી આ વસ્તુ કરવી જ જોઈએ. તે આ બધું જ એક બંધ થઈ જશે, 100% બંધ થઈ જશે, પણ જાગૃતિ લાવી એ આપણું કામ છે, સરકારનું કામ છે. બરાબર છે. આપણે કહીએ છીએ શિક્ષણ બધી રીતે આપે છે અને શિક્ષણ આપણું શાળાથી આપણા માટે પગથિયું છે અને એ પગથિયાની શરૂઆત પણ આજે શાળા તરફથી કોલેજ તરફથી થાય છે એ જરૂરી છે.